ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? સારું. લેક્ચર નંબર 11ની અંદર આપણે અગાઉ જોવાનું છે. આગળ હવે લેક્ચર નંબર 10 પાર્ટ 2ની અંદર દાખલા નંબર આપણે 15 સુધી જોયેલું. તો હવે દાખલા નંબર 16, શ્રેણીકીય બરાબર 1, 3 અને -2 -3, 0 -5 2, 5 અને 0. ચાલો, મારે તો કે ભાઈ હાર્ક સંક્ષેપણ બરાબર પ્રાથમિક સિદ્ધાંત એટલે પ્રાથમિક ક્રિયાનો ઉપયોગ કરીને મારે વ્યસ્ત શ્રેણીક મેળવવાનો છે. તો સૌથી પહેલાં આવે છે એ બરાબર આઈ એ. તો કે ભાઈ એ બરાબર 1, 3 -2 -3, 0 -5 2, 5 0 બરાબર આઈ 1, 0, 0 0, 1, 0, 0, 0, 1 અને અહીંયા આવશે એ. તો હવે મારે મેન શું છે, હું લાવવાનું શું છે, મારું એ મેન જોવાનું ને. પહેલાં તો લાવવાનું શું? તો કે ભાઈ સાહેબ, લાવવાનું છે ડાબી બાજુનો જે અહીંયા જે છે, સૌથી પહેલો લાવવાનું 1, પછી લાવવાનું 0, પછી પાછું લાવવાનું 0, પછી આ એક આવી જાય, પછી લાવવાનું અહીંયા 1, પછી આ બે ઉપરના 0, પછી અહીંયા 1 લાવવાનું, આ 0 લાવવાનું, આ 0 લાવવાનું. યાદ છે ને? આ વસ્તુ તમારે લાવવાની છે. ચાલો, તો હવે સાથે જ દાખલો ગણતા જઈએ. તો આની અંદર તમારે જો શું લાવવાનું છે, અહીંયા 1, તો અહીંયા 1 ઓલરેડી છે. હું લાવવાનું છે 0 લાવવાનું ને, પહેલાં આખી આ કોલમ કમ્પ્લીટ કરવાની, બરાબર? 0 લાવવાનું. તો હવે 0 લાવવા માટે શું કરવાનું કહો? તો કે સાહેબ, એક કામ કરો, પહેલી રો ને તમે છે ને બરાબર 3 વડે ગુણીને, પહેલી રો ને તમે છે ને 3 વડે ગુણીને બરાબર બીજી રોમાં જો તમે ઉમેરી દો ને, તો તમારા અહીંયા કામ બની જાય, 0 થઈ જાય. સાથે સાથે બીજી ક્રિયા જો અહીંયા 0 લાવવું છે, તો સાહેબ હજી એક થાય, બોલો સાહેબ કરી નાખો ને સાથે સાથે, એટલે કે તો આપણે એક સ્ટેપ ઘટી જાય, બરાબર ને? તો કે ભાઈ પહેલી રો ને તમે સાહેબ કામ કરો, અહીં તાર 0 લાવવું છે, પહેલી રો ને સાહેબ તમે -2 વડે ગુણીને બીજી રો, સોરી આપણે ત્રીજી રોમાં તમે ઉમેરી દો ને બરાબર, તો તમારું એ કામ થઈ જાય, બરાબર? તો આપણે બધા કામ થઈ જાય. જોઈ લો, અહીં જ્યાં આપજો સાદરૂપ જો આપણે આપતા નથી, ઘડીક 1, 3 અને -2 -3, 0 -5 2, 5 અને 0 આપણે શું કરીએ ખબર છે? પહેલાં બેઠે બેઠો શ્રેણીક લખી નાખો દીકરા, પછી આપણે છે ને જે ક્રિયા કરી છે ને એ પહેલાં લખીએ, પછી આપણે 0, 0 અને 1. ચાલો હવે જો શું કરવાનું, શું કર્યું, શું આપણે ચાલો એ કહો. તો કે સાહેબ આપણે કર્યું આમાં કાંઈ નથી, તો કે આને છે ને પહેલી રો ને 3 વડે ગુણી છે, તો આને હું 3 વડે આવડ્યા જે છે ને 3 વડે ગુણું છું, બરાબર? 3 વડે ગુણીને બીજીમાં ટ્રાન્સફર કરો. ચાલો આને 3 વડે ગુણો, તો અહીંયા શું થશે? +3 અને 3 વડે ગુણો એટલે 3, 3, 9 અને 3 વડે ગુણો એટલે 2, 3, 6 -6 બરાબર ને? એટલે કે -6 બે સાઈડ સાથે જ ક્રિયા કરતી જવાની, બરાબર? ચાલો આને 3 વડે ગુણો એટલે +3 અને 3 વડે ગુણો કાંઈ ફેર ન પડે અને 3 વડે ગુણો કાંઈ ફેર પડે નહીં. ચાલો હવે જો સાંભળજો, હવે આ 6 છે બરાબર, ખૂટી નાખું. ચાલો હવે પહેલી રોને શું કરવાનું છે? પહેલી રોને તો કે ભાઈ -2 વડે આપણે ગુણીને ત્રીજીમાં ટ્રાન્સફર કરવાનું, અને -2 વડે ગુણો. ચાલો 1 × -2 એટલે અહીં -2 થઈ જાય, અને -2 વડે ગુણો એટલે 6 પણ -6, અને -2 વડે ગુણો, અને -2 વડે ગુણો એટલે -2 × -2 એટલે 4, અને અહીં નીચે આવે એટલે +4, અને -2 વડે ગુણો એટલે -2. અહીં કાંઈ ફેર પડે તો કે ભાઈ ન પડે, સમજ પડે? ચાલો હવે શું આપીએ બેટા, સિમ્પલ સાદરૂપ આપી દેવાનું. 1, 3 -2 0, 9 -11 0 -1 4 1, 0, 0 3, 1, 0 -2, 0, 1 અને અહીંયા એ. સમજ પડે કે નહીં? તો રેડી, જો આવી ગયું આખી આખું, જો 1, 0, 0 આવી ગયું બરાબર. તો હવે શું કરવાનું છે વિચારો, બોલો બોલો. હવે તમારે લાવવાનું છે અહીંયા શું લાવવાનું છે? 1 લાવવાનું છે, અને અહીંયા તારી પાસે છે 9,
ચાલ વન લાવાલ, એક સેકન્ડ વિચારવાનું આપું છું, વન લાવી નાખો એટલે આપણે છૂટા થઈ જઈ. શું કરાય ખબર? વન લાવવા માટે શું કરાય ખબર તમને? સાચી વાત કહું, વન લાવવા માટે શું કરાય તો કે ભાઈ અહીંયા માઇનસ વન છે, બરાબર, જોજો મજા આવશે. તો ત્રીજી રો છે, ખાલી આઠ વડે ગુણ નાખું, આઠ વડે લાય માઇનસ આઠ થાય, અને બીજી રોમાં હું ઉમેરી દઉં, બરાબર, તો કંઈક કામ બનતું હોય એવું લાગે છે. કેમ લાગે જોઈએ, હાલો ધીમે ધીમે રોકડા માર્ક્સ લેવાના, ચારનો હોય એટલે. ચાલો વન થ્રી અને માઇનસ ટુ, આને તું ઉમેરી દે ઉપર, અહીંયા કંઈ ફેર પડે નહીં. અહીંયા નવ છે, આઠ વડે ગુણી થાય, અહીંયા જોજે નવ છે, આઠ વડે ગુણ એટલે માઇનસ આઠ, નવમાંથી શું જાય, બરાબર ને, આઠ વડે ગુણ એટલે અહીંયા શું થાય, માઇનસ આઠ થાય, ઉપર જાય એટલે નવમાંથી આઠ જાય એટલે એક, અહીંયા કેટલા થાય, બત્રી થાય, બરાબર, અહીંયા શું થાય, બત્રી થાય કે નહીં, આઠ ચોક બત્રી, તો માઇનસ અગિયાર પ્લસ બત્રી એટલે બત્રીમાંથી અગિયાર થાય કેટલા વધે, એકવી વધે, બરાબર ને. ચાલો હવે ઝીરો માઇનસ વન ફોર, ચાલો હવે વન ઝીરો ઝીરો, આને આઠ વડે ગુણવાનું ને, તો આ બધું રફ કામમાં કરવું ને, આ બધું અહીં નહીં કરવાનું, વાત હું જ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ. ચાલો આઠ દુ સોળ, તો ત્રણમાંથી કેટલા જશે, સોળ જશે ને, આઠ દુ સોળ, ત્રણમાંથી સોળ જાય એટલે કેટલા વધે, તેર વધે, પણ કેવા, માઇનસ તેર, અહીંયા વન, અહીંયા આઠ વડે ગુણો છો એટલે ભાઈ ખાલી આઠ, અહીંયા માઇનસ બે, ઝીરો અને એક, સમજ પડે કે નહીં, બરાબર. તો હવે તો અહીંયા વન આવી ગયું, વન લાવવું તો વન આવી ગયું, હું લાવવાનું ઝીરો બાકી, બરાબર, તો ઝીરો લાવવા માટે શું કરવાનું, ચાલો બોલો. હાલો હવે ઝીરો લાવવું છે, અહીંયા બે બાજુ ઝીરો એટલે કોઈ કોઈ પણ એક જગ્યાએ પહેલાં ચાલે. એક કામ કરીએ, પહેલાં આપણે છે ને બીજી રોને, બરાબર, આ બીજી રો ને માઇનસ ત્રણ વડે ગુણીને પહેલી રોમાં જો ઉમેરી દઉં તો મારું, આ બે ક્રિયા સાથે કરે, જુઓ હજી એક ક્રિયા સાથે થાય, કઈ, બીજી રોને વન વડે ગુણીને ત્રીજી રોમાં ઉમેરી દઉં, પણ આપણે એક એક કરવી છે, એક એક જવા દઈએ, ચાલો આમાં કાંઈ ખોટું નથી, એક એક કંઈ કરાય એવું કંઈ નથી, દાખલો નાનો બનાવો હોય તો બે કરે. વન થ્રી માઇનસ ટુ, જોજો ઝીરો વન એકવીસ, ઝીરો માઇનસ વન ફોર, પછી વન ઝીરો ઝીરો, માઇનસ તેર વન એઇટ, માઇનસ ટુ ઝીરો, બીજી રોને માઇનસ ત્રણ વડે ગુણ, જોજો બીજી રોને માઇનસ ત્રણ વડે ગુણ, આને તું કંઈ ઉમેર, આને કંઈ તું માઇનસ ત્રણ વડે ગુણ કંઈ ફેર પડે, આને માઇનસ, આને તું વનને માઇનસ ત્રણ વડે ગુણ તો ફેર પડે માઇનસ ત્રણ. ચાલો હવે થાય બરાબર એકવીસ ગુણ્યા ત્રણ, ચાલો એકવીસ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય, ત્રેસઠ થાય, માઇનસ ત્રણ વડે ગુણીને, બરાબર, એકવીસ ગુણ્યા ત્રણ માઇનસ ત્રણ એટલે કે અહીંયા જાય છે માઇનસ ત્રેસઠ, બરાબર. ચાલો અહીંયા તેર તેર ઓગણચાલીસ, બરાબર, તેર ગુણ્યા ત્રણ એટલે ઓગણચાલીસ, હવે ઓગણચાલીસ પણ માઇનસ ત્રણ હતી એટલે પ્લસ ઓગણચાલીસ, એટલે પ્લસ ઓગણચાલીસ, અહીંયા માઇનસ ત્રણ, આને તો માઇનસ ત્રણ વડે ગુણ, માઇનસ ત્રણ, આઠ તેરી ને ચોવીસ, બરાબર, આઠ તેરી ને અહીંયા અહીંયા આઠ તેરી ને ચોવીસ, માઇનસ ચોવીસ ઉપર જાય એટલે આ બાજુ માઇનસ ચોવીસ, સમજ પડે કે નહીં, ચાલો સાદરૂપ આપી દઉં, ચાલો બરાફટ, એક ઝીરો માઇનસ બે માઇનસ પાંસઠ, રેડી ને, હા, ઝીરો વન એકવીસ, ઝીરો માઇનસ વન ચાર, બરાબર, પછી આવે છે એક ને ઓગણચાલીસ એટલે ચાલી, માઇનસ ત્રણ માઇનસ ચોવીસ એનું એ, માઇનસ તેર એક આઠ, માઇનસ બે ઝીરો અને એક. ચાલો અહીંયા હવે શું આવી ગયું મારે, અહીંયા મારે એક ઝીરો આવી ગયું, અહીં એક આવી ગયું, બરાબર, હવે અહીંયા તમારે ઝીરો લાવવું છે, અહીં છે માઇનસ એક પર લાવવું છે મારે અહીંયા ઝીરો, તો જોજો મજા આવશે. ચાલો હું મારે ઝીરો લાવું છું, જોજો મજા આવશે બેટા.
ગયું જો આ ઓકે હાલો અહીંયા ઝીરો લાવવું છે અહીંયા ઝીરો તો હું કરાય ગયો તો હમણાં તો બોલ્યા હતા આર ટુને ખાલી એક વડે ગુણીને આર થ્રીમાં ઉમેરી દઉં છું બરાબર ડાયરેક્ટ ક્રિયા કરી હોય તો એ કરી શકાય એવું કંઈ ખોટું નથી ચાલો 10-65 01 21 ચાલો આર ટુને એક વડે ગુણો કાંઈ ફેર પડે નહીં એક વડે ગુણો તો બહુ ફેર પડે એક વડે ગુણો 21 4 ને 1 25 પૂરા બરાબર ને ચાલો અહીંયા આવશે 40-3-24 એનું એમ ન -13 1 અને 8 એક વડે ગુણો -2-13-15 એક વડે ગુણો એટલે 1 8 ને 1 થઈ જાય 9 રેડી આવ્યું હવે હવે કાંઈ નહીં સાહેબ હવે આપણે છે ને હવે આપણો ટાર્ગેટ શું હોય આવું થાય એટલે ક્યાં પહોંચ્યા જો 100 010 હવે આપણો ટાર્ગેટ હોય અહીં 1 લાવવાનો 1 લાવવા માટે એક જ વસ્તુ પોસિબલ ખરી શું આર થ્રીને 25 વડે ભાગી નાખો અથવા તો 1/25 વડે ગુણ નાખો હવે ને કે આર આઈ થી કે આર આઈ યાદ છે ને ચાલો ભાઈ ગુણી નાખો 25 વડે બીજું કાંઈક એ તો કરવું જ પડશે એમાં કંઈ નહીં હાલે તો જ 1 આવશે ને 1 આવે તો જ મજા આવે 01 21 0 0 25 ×1/25 એટલે 1 પોતે બરાબર 40-3-24 અહીંયા એનું એ -13 1 8 -15 ના છેદમાં 25 બરાબર -15 ના છેદમાં 25 ચાલો -15 ના છેદમાં 25 અહીંયા 1 ના છેદમાં 25 ને અહીંયા 9 ના છેદમાં 25 બરાબર ને આવું થાય ઓકે ચાલો હવે અહીંયા આનું થોડુંક સાદરૂપ આપી દઈએ કે ભાઈ -15 ના છેદમાં 25 ચાલો શું થશે 5×5 ઉડી ગયા -3 ના છેદમાં 5 બરાબર અહીં 9 ના છેદમાં 25 કાંઈ થશે નહીં થાય ને 3×9 5×5 કાંઈ ન થાય ને આ એક જગ્યાએ ખાલી થશે -3 ના છેદમાં 5 ક્યાં તો કે અહીંયા બરાબર અહીંયા -3 ના છેદમાં 5 લખી શકાય ચાલો હવે અહીં 1 આવી ગયો હવે શું કરું અહીં લખી નાખો 3 ના છેદમાં 5 બરાબર અહીંયા માઇનસ હવે તમારી એક વસ્તુ છે લ્યો શું તો કાંઈ 1 આવી ગયો 0 0 લાવવા છે એક કામ કરો તો કે ભાઈ સાહેબ એક કામ કરો તમે છે ને બીજી ત્રીજી રો ને અહીંતર 0 લાવવું છે ને કારણ કે અહીં 0 જરૂરી છે જો 1 પછી 0 પછી 0 તો ત્રીજી રો ને -21 વડે ગુણી તો જ થાય ને બીજી રોમાં ઉમેરી દઉં છું ત્રીજી રો ને -21 વડે ગુણીને બીજી રોમાં ઉમેરી દઈએ છીએ ચાલો જોજો 10-65 અહીંયા કંઈ ફેર પડે 1 માંથી 0 એટલે કે 0 અને કંઈ ફેર પડે તો કે 0 અહીં 21-21 બરાબર અહીંયા +0 +0 સાદરૂપ આપી દઈએ 0 0 અને 1 ચાલો જોજો હવે ખાસ ખ્યાલ રાખજો અહીંયા સાઈડમાં આપણે અહીંયા લખીએ તો કે ભાઈ 40-3 અને 24 જોજો અહીં શ્રેણી કે પોતે ચાલો હવે અહીંયા 21 વડે ગુણ્યો -21 જોજો તો કે બરાબર 21 × 3 = 63 જોજો પહેલાં તો -3 ના છેદમાં 5 × 21 એટલે આ 2 પ્લસ થયા એટલે કે ભાઈ 63 ના છેદમાં 5 રેડી અહીંયા થયા 63 ના છેદમાં 5 હવે અહીંયા -13 + 63 ના છેદમાં 5 જોજો અહીં સાદરૂપ જોજો ખાસ બીજું કાંઈ જોવાનું નથી આપણે પછી અહીંયા જો 1 ના છેદમાં 25 બે ઝીઝક કરવો ને તમ તારે તો હું આવે -21 ના છેદમાં 25 હવે -21 ના છેદમાં 25 એટલે 1-21 ના છેદમાં 25 સમજ પડે ને તો 1-21 ના છેદમાં
पच्चीस, हवे छे नौ ना छेद में पच्चीस बराबर, तो माइनस एकवीस गुणिया नौ ना छेद में पच्चीस। चलो भाई पहला तो ट्वेंटी वन गुणिया नौ, ट्वेंटी वन गुणिया नौ शू थे वन एटी नाइन बराबर, माइनस वन एटी नाइन एक सौ नेव्यासी ना छेद में पच्चीस। रेडी अँ बराबर एकवीस गुणिया नौ एट्ले कि भाई आठ माइनस एक सौ नेव्यासी छेद में पच्चीस, अँ माइनस त्रणना छेद में पांच, एकना छेद में पच्चीस, नौना छेद में पच्चीस। आ पूरु अँ हम आदर बाकी बराबर। चलो हम आप जोजो चलो हवे सादरूप आपीए तो के भाई सादरूपनी अंदर शूँ कहे छे। चलो शांति थी धीमे धीमे आपणे काय उतावळ नथी भले वार लागे ई ज मेन छे सादरूप। तो के भाई अहींया जो वन जीरो माइनस पांसठ जीरो 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 अने वन। चलो अहीं जोजो अँ अँ चालीस माइनस त्रण चौबीस एनु ये तेर पंचाण पांसठ, अँर पंचाण पांसठ तो जोजो अँ माइनस पांसठ प्लस त्रेसठ ना छेद में पांच माइनस टू बाय फाइव बराबर ने। ओके तो माइनस टू बाय फाइव पच्चीस माइनस एकवीस एट्ले कि चार ना छेद में पच्चीस। रेडी ने जोजो पच्चीस माइनस एकवीस ना छेद में चार ना छेद में पच्चीस। तो के भाई चार ना छेद में पच्चीस पच्चीस गुणिया आठ, पच्चीस चौकू सौ अने आठ एट बसो, बसो माइनस एक सौ नेव्यासी बराबर ने। पच्चीस गुणिया आठ એટલે કે બસો માઇનસ એકસો નેવ્યાસી ના છેદમાં પચીસ એટલે અગિયારના છેદમાં પચીસ બરાબર ને। હવે અહીંયા તો એમને એસીટી જ આવશે બેટા કયું તો કે માઇનસ ત્રણના છેદમાં પાંચ, એકના છેદમાં પચીસ અને નવના છેદમાં ખબર પડી ને હું એવું। રેડી હવે અહીંયા તારે પાસઠ છે બરાબર ને, પાસઠ છે ત્યારે શું કરવું પડે કહો તો, પાસઠ છે સાહેબ એક વસ્તુ મારે કરવી પડે। तो के भाई एक है मौज आ जाए एक आई एक होटले कि भाई आर थ्री ने बराबर कटला वड़े गुणू खाली पांसठ हो खाली पांसठ भाई आर थ्री ने पांसठ वड़े गुणी ने आर वन में उमरी दू छू। शू आर थ्री ने पांसठ वड़े गुणी ने आर वन में हूँ उमरी दू जोजो हम आने लई ली सेज ऊपर एट तक देखाई जैसे मेन हम आज काम है अपने तो। चलो आर थ्री ने पांसठ वड़े गुणवा है तो कि भाई आर थ्री ने अपने पांसठ वड़े गुणी है जो जो मजा आवशे जरा कहीं बराबर आर थ्री ने पांसठ वड़े गुणो तो अँ वन थे पांसठ वड़े गुणो कहीं फेर पड़ से नहीं, अँ जीरो कहीं फेर पड़ से नहीं, अँ माइनस पांसठ और प्लस पांसठ कारण के वन ने आने पांसठ वड़े गुणो ऊपर जाए प्लस पांसठ। चलो अँ अँ से चालीस जोजो सांभजो चालीस पांसठ वड़े गुणवानू छे जोजो पांसठ नी साथे माइनस त्रणना छेद में पांच तो अँ तेर थे तेर पंचाण पांसठ तेर तेरी ओगन चालीस बराबर तेर तेरी अँ जो पांसठ ने पांच तेर तेर तेरी ओगन चालीस माइनस ओगन चाली रहा माइनस ओगन चाले चाली में ओगन चाली जाए ने आई रीते ना बराबर। चलो हवे आरो पूरा हवे आरो आयो કે ભાઈ માઇનસ ત્રણ હવે પાંસઠ વડે ગુણ્યું ને તો કે ભાઈ માઇનસ ત્રણ પાંસઠની સાથે એકના છેદમાં પચીસ તો તેર પંચા પાંચ પાંસઠ જો અહીંયા અહીંયા જો પાંસઠ અને પચીસ કારણ કે વન અપન પચીસની સાથે પાંસઠનો ગુણાકાર બરાબર પાંસઠ વડે ગુણવાનું છે ને ઉપર જવા દેવાનું છે તો અહીંયા જો તેર પંચા પાંસઠ અને પચું પચું પચીસ બરાબર ને તેરના છેદમાં પાંચ થયું બરાબર ને એટલે પ્લસ તેરના છેદમાં પાંચ થયું ભાઈ
बराबर। चलो हवा अँ चौबीस है, हवा अँ नौ ना छेद में पच्चीस है, शू नौ ना छेद में पच्चीस। तो जो चौबीस तो एज इट इज बराबर, हम नौ ना छेद में पच्चीस गुणिया पांसठ बराबर। हम अँ तेर पंचा पच्चू पच्चू पच्चीस, तेर गुणिया नौ ना छेद में पांच थे ने बराबर। तेर तेर गुणिया नौ तो के भाई सीम्पल तो के एक सौ सत्तर ना छेद में पांच एट्ले के प्लस एक सौ सत्तर ना छेद में पांच थे, समझ पड़ी? प्लस एक सौ सत्तर ना छेद में पांच, समझ पड़े ने? चलो माइनस बे ना छेद में पांच, चार ना छेद में पच्चीस, अग्यार ना छेद में पच्चीस, त्रण ना छेद में पांच, एक ना छेद में पच्चीस, नौ ना छेद में पच्चीस। चलो नौ ना छेद में पच्चीस वालू छेलू पद आ गयु, फरी वक्त जोई ले, नौ ना छेद में पच्चीस गुणिया पांसठ एट्ले के पांसठ पांच तेर पंचा अने पांच गुणिया पांच एट पांच पांच गया तेर गुणिया नौ एट्ले एक सौ सत्तर बराबर। चलो हवे सादरूप आपवानुं भाई, हालो आपी दियो माटे वन झीरो 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 झीरो, કેમ ભાઈ ઝીરો આવી ગયું? તો વન આવવું જોઈએ ને, વન ઝીરો 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 અને વન ભાઈ, અહીંયા ભાઈ વન છે, હા વન વત્તા ઝીરો એટલે વન, જોજો ભૂલ થાય લખવામાં થોડી। ચાલો હવે ચાલીસમાંથી ઓગણચાલીસ જાય તો ખાલી એક વધે, ચાલીસમાંથી ઓગણચાલીસ એટલે ખાલી એક। હવે અહીંયા કેટલા છે? માઇનસ પંદર, પાંચ તેરી પંદર, કેવા પંદર? માઇનસ પંદર પ્લસ તેર ના છેદમાં પાંચ, માઇનસ બે ના છેદમાં પાંચ, ચોવીસ ગુણ્યા પાંચ। ચાલો ચોવીસ ગુણ્યા પાંચ ચાલો કરી લઈએ, ભૂલ ન પડે પછી, સમજે? એટલે કે ભાઈ બરાબર વન ટ્વેન્ટી વત્તા એકસો સત્તર અગિયાર પાંચ બસો ને સાડત્રીસ, પોઈન્ટમાં આવે છે ભાઈ, અપૂર્ણાંકમાં અપૂર્ણાંકની અંદર આવે છે બેટા। ઓકે જો 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 જોયું 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 જોયું, પકડાઈ ગયા પકડાઈ ગયા। આલો પાછા ઉપર વયાઓ ઉપર વયાઓ ઉપર વયાઓ ઉપર વયાઓ ઉપર વયાઓ ઉપર વયાઓ, હજી પાછા ઉપર વયાઓ, હજી થોડા સાથે જ છે આપણી આખી આખું બોર્ડ, પકડાણી ભૂલ। ચાલીસ માઇનસ ત્રણ માઇનસ ચોવીસ, માઇનસ તેર એક આઠ, માઇનસ પંદર એક નવ, ચાલીસ માઇનસ ત્રણ માઇનસ ચોવીસ, માઇનસ તેર એક આઠ, પછી આ તો રેડી જેમ બોલું આપણે સાદરૂપવાળું કરેલું, પછી અહીંયા આવે છે ચોવીસ લખી નાખ્યું છે, માઇનસ ચોવીસ ચોવીસ લખી નાખેલું છે, લોચો પડી ગયો, પાછું અહીંયા આવશે એટલે માઇનસ ચોવીસ। હવે પાછું અહીંયા ટેન્શન નહીં લેવાનું, માઇનસ ચોવીસ દાખલો દેખો રિપીટ આપણે ચેક કરવાનો જ હોય છે, અહીંયા આવશે પાછું માઇનસ ચોવીસ, જોજો જોજો ક્યાં ક્યાં એ અહીં માઇનસ ચોવીસ હોય તો અહીંયા તારે માઇનસ ચોવીસ જ કરવું પડે કે ન કરવું પડે? બરાબર માઇનસ ચોવીસ ગુણ્યા પાંચ કરવાના ને હવે, રેડી ને? માઇનસ ચોવીસ ગુણ્યા પાંચ કરવાના ને, ઓકે? ચાલો ચોવીસ ગુણ્યા પાંચ એટલે કે એકસો વીસ, કે ભાઈ અહીંયા જો માઇનસ એકસો વીસ પ્લસ એકસો સત્તર ના છેદમાં પાંચ એટલે કે માઇનસ ત્રણ ના છેદમાં પાંચ, માઇનસ ટુ બાય ફાઈવ ફોર બાય ટ્વેન્ટી ફાઈવ અગિયારના છેદમાં પચીસ,
હવે માઇનસ ત્રણના છેદમાં પાંચ, એકના છેદમાં પચીસ, નવના છેદમાં પચીસ. અહીં જો વન ઝીરો 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 વન ઝીરો 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 વન આવી ગયું, માટે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ બાય ફાઈવ માઇનસ થ્રી બાય ફાઈવ માઇનસ ટુ બાય ફાઈવ ફોર બાય ટ્વેન્ટી ફાઈવ ઇલેવન બાય ટ્વેન્ટી ફાઈવ માઇનસ થ્રી બાય ફાઈવ વન અપોન ટ્વેન્ટી ફાઈવ નાઇન બાય ટ્વેન્ટી ફાઈવ. બરાબર આવડશે આ તમારો જવાબ. આપણે હવે ઉપરથી લખવામાં ખાલી મિસ્ટેક કરેલી એટલે લોચો પડી, એક વખતમથી આ દાખલો થાય ને એટલે આપણે છે ને ચેક કરવાનું જ રાખવાનું, બરાબર છે, એટલે ભૂલ ન થાય. બરાબર આ તારો જવાબ છે. તો થેન્ક યુ ફોર ટુડે. પછી હવે આગળના દાખલા સાથે પાછું આગળ લેવાનું છે. દાખલામાં સમય લાગશે છે સેલા, પછી આવશે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર દાખલા નંબર આગળ. હવે તમારે ચોપડીના જે ઉદાહરણ જે છે એ તમારે ખાસ જોવાના છે, ત્રેવીસ ચોવીસ અને પચીસ, એક્ઝામ્પલ નંબર ત્રેવીસ ચોવીસ અને પચીસ. તો એક્ઝામ્પલ ત્રેવીસ જે છે એ ટુ બાય ટુનો શ્રેણીક છે, એ થઈ જશે. હવે લો એક્ઝામ્પલ ચોવીસ ઈવડી થ્રી બાય થ્રી, એ આવડા ટાઈપનો, એ પણ આપણે તમારે કરવાનો છે, થ્રી બાય થ્રી સોરી, એ આ ટાઈપનો. એક્ઝામ્પલ પચીસ જે છે એ આમાં તમારે થઈ જશે નીચેની આખી જે કોલમ છે આર ટુ એ તમારે ઝીરો ઝીરો થઈ જશે, બરાબર, એટલે એ પણ થઈ જશે. હવે ખાલી એનો એક જ દાખલો બાકી છે, સત્તર દાખલા નંબર સોળ અત્યારે જોયેલો, હવે ખાલી આપણે બરાબર એક જ બાકી છે દાખલા નંબર સત્તર. એટલે સત્તર થાય એટલે આવડે આપણે આર્ક સંક્ષેપણના બધા જ દાખલા પૂરા. તો લેક્ચર નંબર અગિયાર પાર્ટ વન અહીંયા આપણું થશે પૂર્ણ, પછી આપણે પાર્ટ ટુ પાછું હમણાં બરાબર તો આવશે. પહેલાં આવડો લેક્ચર આખો કમ્પ્લીટ કરી લો અને ઓલા દાખલા કમ્પ્લીટ કરી લેજો, ડિફિકલ્ટી હોય તો પાછા કહેજો, ગણવામાં ખાસ ધ્યાન રાખજો ભૂલ ન થાય, બરાબર છે. આગળ પાછો તો થેન્ક યુ ફોર ટુડે લેક્ચર બાય અંકિત સર, બરાબર, જય હિન્દ જય ભારત.